नमस्कार, डीएम न्यूज में आपનું સ્વાગત છે। મુખ્ય સમાચારોની વાત કરીએ તો આજે બકરી ઈદ નિમિત્તે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાઈ તે હેતુસર ગત રોજ થરાદ પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આજે 29 જૂન એટલે કે મુસ્લિમ સમાજના પર્વ બકરી ઈદના તહેવાર હોવાથી થરાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત, આંબાભાઈ સોલંકી, અજયભાઈ ઓઝા, કાદરભાઈ મેમણ, પ્રધાનજી ઠાકોર, પ્રકાશભાઈ સોની સહિતના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। ધાનેરા ખાતે મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર બકરી ઈદની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ। શહેરની સુન્ની અજગરી મસ્જિદ ખાતે મૌલાના સાહેબે ઈદની નમાઝ પઢાવી, જે બાદ સૌ કોઈએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક બાદ પાઠવી હતી। ધાનેરા શહેરના લાધાપુરા વિસ્તારમાં આવેલ અકબરી મદ્રેસા ઈદગાહ ખાતે ધાનેરાના શહેર કાજી બિલાલ સાહેબે ઈદની નમાઝ પઢાવી હતી અને સમગ્ર દેશ અને દુનિયામાં શાંતિ, અમન અને ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ કરી હતી। મુસ્લિમ બિરાદરોએ પણ એકબીજાને ગળે મળીને ઈદની મુબારક બાદ પાઠવી હતી। ઈદની નમાઝમાં ખૂબ જ બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એ કે પટેલ દ્વારા ખૂબ જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી। આજે અમારે અહીંયા ભારતભરમાં આજે ઈદનો તહેવાર હતો, જે બદલ હું દરેક ભારતવાસીઓને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે અમે શાંતિથી ઈદની નમાઝ અદા કરી અહીંયા, અને ઈદમાં એવું હોય છે કે નફરતોને ખતમ કરી આપસમાં ભાઈચારો વધારવો અને દરેકને ગળે મળીને ઈદની ઉજવણી કરી। અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ। ભાઈ, તમામ આલમ ઇસ્લામ કો ઇસ ઈદ કે દિન મેં હમ ઈદ ઉલ અઝહા કી બહોત બહોત મુબારકબાદ દેતે હૈ। અલ્લાહ પાક હમ સબકો યે ઈદ કી ખુશિયા મુબારક કરે। ઇસ ઈદ કે દિન મેં ખાસ તૌર પર હમને યહાં પર ઉમ્મત મુસ્લિમા કો યે પૈગામ દિયા હૈ કે જૈસે ઇસ ઈદ કે દિન મેં હમારે નબી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને હર તરીકે કી કુરબાની દેને કે લિયે તૈયાર હો ગયે, હમ અલ્લાહ કે હુકમો કો ઔર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કો એસે હી પૂરા કરને પર તૈયાર રહે। ઔર દૂસરી બાત યે હૈ કે હમ અપને મુલ્ક મેં જો હૈ મોહબ્બતો કે સાથ રહે, શાંતિ કે સાથ રહે, જીતના જો હૈ મોહબ્બતો કે સાથ રહેંગે ઇતની હી હમારે મુલ્ક મેં હમારે મુલ્ક કી ઇસમેં હિફાઝત હૈ। અલ્લાહ તબારક વ તઆલા સે દુઆ હૈ કે અલ્લાહ તબારક વ તઆલા હમ સબકો ખુશહાલ રખે। અસલામુ અલૈકુમ। થરાદની સબરાખા શાળામાં રજાના દિવસે પણ પહોંચ્યા બાળકો, પ્રાથમિક શાળાની ઘોર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને ધર્મના ધક્કા ખાવા પડ્યા। પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા જાહેર રજાની જાણકારી ન આપવામાં આવતા બાળકો મુકાયા મુશ્કેલીમાં। 3 કિલોમીટરથી ચાલીને આવેલા બાળકો પ્રાથમિક શાળાની બેદરકારીના કારણે બન્યા પરેશાન। જાહેર રજા હોવા છતાં પણ ક્યારેય જાણ કરવામાં આવતી નથી, જેવા વાલીઓ દ્વારા કરાયા આક્ષેપો। બકરી ઈદના જાહેર રજાના દિવસે પણ વિદ્યાર્થીઓના ધર્મના ધક્કા। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ થયો શરૂ। થરા, ખારિયા, ટોટાણા, શિહોરી સહિતના વિસ્તારોમાં વરસાદ, ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી રોડ રસ્તા ઉપર ફરી વળ્યા પાણી। હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં થઈ વરસાદની શરૂઆત। થરાદના બસ સ્ટેશન પાછળ આવેલ ઈદગાહ ખાતે બકરી ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી। બકરી ઈદની નમાઝ મૌલાના ઇસુફ દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને અદા કરાવવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી। બકરી ઈદના દિવસે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત મુસ્લિમ ભાઈઓને ઈદની શુભકામનાઓ આપવા પહોંચ્યા। ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત, શૈલેષભાઈ પટેલ, આંબાભાઈ સોલંકી સહિતના આગેવાનોએ બકરી ઈદના દિવસે મુસ્લિમ ભાઈઓને ઈદની શુભકામનાઓ પાઠવી હતી। તેમજ બકરી ઈદના દિવસે મૌલાના ઇસુફે પણ તમામ મુસ્લિમ બિરાદરો અને હિન્દુ સમાજના ભાઈઓને પણ શુભકામનાઓ પાઠવી। મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈએ તમામ મુસ્લિમ ભાઈઓને અને હિન્દુ ભાઈઓને બકરી ઈદની શુભકામનાઓ પાઠવી હતી।
જિલ્લામાં પ્રગતિશીલ પશુપાલકે ઇઝરાયેલી ટેકનોલોજી ધરાવતું આધુનિક ડેરી ફાર્મ બનાવ્યું, જેનું બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરાયું ઉદઘાટન. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે, જ્યાં પશુપાલકો દ્વારા અનેક ગણા પશુપાલન ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે. ત્યારે ધાનેરાના ફતેપુરામાં અદ્યતન સુવિધા ધરાવતું ઇઝરાયેલી ટેકનોલોજીવાળું મોડર્ન ડેરી ફાર્મને ખુલ્લું મૂકવામાં આવ્યું. પ્રગતિશીલ પશુપાલક દ્વારા ગાયોનો તબેલો બનાવી ઇઝરાયેલી ટેકનોલોજીથી સજ્જ ડેરી ફાર્મથી થકી આધુનિક એનિમલ શેડ, હવા ઉજાસવાળો શેડ, મિલ્કિંગ પાર્લર, બીએમસી રૂમ, પશુઓનું ટેગિંગ અને કોલર બેલ્ટ દ્વારા મોનિટરિંગ, પશુના આરામ માટે ઓગર કુલિંગ ફેન, રબર મેટ, એનિમલ ગ્રૂમિંગ બ્રશ, સંપૂર્ણ મિક્સચર મશીન, બાયોગેસ પ્લાન્ટ, બાયોગેસ ઇલેક્ટ્રિક જનરેટર, ઓર્ગેનિક ખાતર પેકિંગ પ્લાન્ટ, સોયલા પીટ, દાણ ગોડાઉન સુવિધા સભર ડેરી ફાર્મ વિકસાવવામાં આવ્યું છે. ફાર્મની અંદર એક આધુનિક ટેકનોલોજી ધરાવતો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જેમાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. તેથી આ ફાર્મનું મહિનાનું બિલ માત્ર 7,000 જેટલું જ આવે છે. આ ઉપરાંત ગોબર ગેસ પ્લાન્ટમાંથી સ્લેરી નીકળે છે, તેમાંથી આધુનિક પ્લાન્ટ દ્વારા ખાતર બનાવવામાં આવે છે. 45 દિવસની પ્રોસેસ બાદ કિસાન ગોલ્ડ પાવડર ફોર્મમાં ખાતર અને ઉર્જા શક્તિ દાનેદાર ખાતર બનાવવામાં આવે છે. આ ઉપરાંત આ ફાર્મની અંદર ગાયોને બાંધવામાં નથી આવતી, ગાયોને છુટ્ટી મુકાય છે, જેથી દૂધના પ્રોડક્શનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જો કે હાલ પશુઓની સંખ્યા માત્ર 200 જેટલી છે. અગાઉના સમયમાં 200થી વધારી 500 પશુ બનાવવાનું લક્ષ્યાંક પશુપાલકે નક્કી કર્યું છે. દૈનિક દૂધની આવકની જો વાત કરવામાં આવે તો 1,000 લીટર પ્રતિદિન આ ડેરી ફાર્મમાં ગાયો થકી દૂધ વિકસાવવામાં આવે છે અને સમગ્ર દૂધ બનાસ ડેરીમાં ભરાવી આજીવિકા મેળવવામાં આવે છે. જો કે પ્રગતિશીલ પશુપાલક ગણેશભાઈ પટેલ અને અઝબાભાઈ પટેલ દ્વારા હાલ આ ડેરી ફાર્મનું સંચાલન કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગામડાઓને સદ્ધર બનાવવા પશુપાલન ઉપર ભાર મુકાયો છે. જો કે હાલ આ ડેરી ફાર્મ વિકસાવવા પાછળનું કારણ ખેડૂતો રોજગારી મેળવતા થાય અને ગોબર ગેસ પ્લાન્ટ દ્વારા ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરી જમીનોને રાસાયણિક ખાતર મુક્ત બનાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. વિધાનસભા અધ્યક્ષ દ્વારા આ ડેરી ફાર્મ પશુપાલકો માટે ઉપયોગી સાબિત થશે. અન્ય પશુપાલકો માટે પણ શીખ સમાન ડેરી ફાર્મને જોઈને નાના ડેરી ફાર્મ બનાવવા પણ આગ્રહ કરવામાં આવ્યો હતો. બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પહેલા આધુનિક ડેરી ફાર્મ જોવા માટે પશુપાલકો અને ખેડૂતો ઇઝરાયેલ, ડેનમાર્ક અને નેધરલેન્ડ જેવા વિદેશોમાં જતા, પરંતુ હવે વિદેશ જેવું મોડર્ન ફાર્મ બનાસકાંઠામાં બન્યું છે. તો હવે પશુપાલકો વિદેશની જગ્યાએ ધાનેરા ડીસા રોડ ઉપર આવેલ આ મોડર્ન ફાર્મની મુલાકાત લઈ અભ્યાસ કરશે. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇઝરાયેલની જેમ મોડર્ન ડેરી ફાર્મ વિકસાવવામાં આવ્યું છે, જેમાંથી વધુ દૂધ ઉત્પાદન મેળવી વધુ રોજગારીની તકો ઊભી કરવા આ અદ્યતન સુવિધાસભર મોડર્ન ડેરી ફાર્મ અનેક પશુપાલકો માટે શીખ અને પ્રગતિશીલ બનાવવા ઉપયોગી સાબિત થશે. એટલે બનાસકાંઠા વિચારવાના દૃષ્ટિકોણથી વૈશ્વિક લેવલનું વિચારતું થયું છે. એનું એક્ઝામ્પલ આ અજબાભાઈનું ડેરી ફાર્મ છે. દુનિયાની અંદર જે આધુનિકમાં આધુનિક ટેકનોલોજી હોય એ તમામ ટેકનોલોજી સાથે ડેરી ફાર્મને ડેવલપ કર્યું છે અને એની વાયબિલિટી કઈ રીતે આવે અને ભારતીય વ્યવસ્થાની અંદર કઈ રીતે કરી શકાય, આપણું અહીંનું વાતાવરણ, અહીંનું એન્વાયરમેન્ટ, અહીંનું એગ્રીકલ્ચર, એની સાથે સાથે એનું બ્રિડિંગ, ટેમ્પરેચર, તો વેધર સહિતની એક સંયુક્ત રીતે વિચાર્યો છે. હું અભિનંદન આપું છું બધી આખી ટીમને કે આટલું મોટું વિચાર કરી શકાય. હવે કોઈએ ઇઝરાયેલ કે નેધરલેન્ડ અથવા તો ડેનમાર્ક ફાર્મ જોવા જાય એની જગ્યાએ અહીં આગળ ફાર્મ જોઈ શકે એક્ઝામ્પલ રૂપ એવું બનાવ્યું છે. હું આખા ખેડૂત પરિવારોને હૃદયથી અભિનંદન આપું છું અને બનાસ ડેરી તરીકે અમે ગૌરવ અનુભવીએ છીએ કે બનાસકાંઠા જિલ્લો આ પ્રમાણેનું કામ કરતો થયો છે. ખેડૂત અને પશુપાલકનો એક સ્વભાવ હોય છે, કોઈ કે એના કરતાં જોઈને કરવું, એટલે જોઈ અને સફળતા મળે એ પછી કરતો હોય છે. આ ખેડૂતનો એક સ્વભાવ હોય છે. એટલે ડેમોન્સ્ટ્રેશન માટે મોટા ભાગે ફોરેન જવું પડે. એની જગ્યાએ અહીંયા ધાનેરા અને ડીસાની વચ્ચે જ આ ફાર્મ છે, તો બિલકુલ જોઈને અનેક લોકોને આમાંથી પ્રેરણા મળશે અને શીખવાનો સ્વભાવ, જાતે R&D કરવું, જાતે એના જુગાડ ઊભા કરવા, એ બનાસકાંઠાના ખેડૂતોનો એક સ્વભાવ છે.
તો એ નવું નવું ઘણું બધું કરીને નવું શીખશે અને દુનિયાને પણ શીખવશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે વાવ થરાદ સુઈગામ રાજપૂત સમાજ વિકાસ મંડળ દ્વારા 600 થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવું આધુનિક કુમાર છાત્રાલયનું ભૂમિપૂજન કરાયું. સંત શ્રી નિત્યાનંદ બાપુ, સંત શ્રી નાગરવદાસ બાપુ, સંત શ્રી રામલખનદાસ બાપુના હસ્તે કુમાર છાત્રાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. થરાદ વાવ રોડ ઉપર આવેલી સરસ્વતી વિદ્યાલય કેમ્પસમાં કુમાર છાત્રાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં હિતેશભાઈ શાસ્ત્રી, લવાણાવાડા તેમજ પંડિત દ્વારા મંત્રોચ્ચાર બોલી કુમાર છાત્રાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ રાજપૂત સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ ડીડી રાજપૂત અને વાવ સુઈગામ રાજપૂત સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ કાંજીભાઈ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ વાવ સુઈગામ યુવા રાજપૂત સમાજના પ્રમુખ થાનાજી રાજપૂત, હિંદવાણી રાજપૂત સમાજના પ્રમુખ ડોક્ટર ઉકાભાઈ રાજપૂત, પાલનપુર રાજપૂત સમાજ પ્રમુખ મદારસિંહ ઢળિયો, રૂપસિંહ ચૌહાણ સહિતના વાવ થરાદના રાજપૂત સમાજના આગેવાનો અને યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદ ખાતે આધુનિક કુમાર છાત્રાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, જેના ભૂમિના દાતા વણાજી મોનાજી રાજપૂત થયા હતા. તેમજ કુમાર છાત્રાલયમાં ભોજનાલયના ભૂમિના દાતા ડીડી રાજપૂત, કુમાર છાત્રાલયમાં લાઇબ્રેરીના દાતા જોગાજી રાજપૂત અને રામજીભાઈ રાજપૂત થયા હતા. સંત શ્રી નિત્યાનંદ મહારાજે શિક્ષણના કાર્યમાં કરોડો અને હજારો રૂપિયા આપ્યા છે. તેઓને સંત તરીકે અભિનંદન પાઠવ્યા, શિક્ષણના કાર્યમાં દાન કર્યું છે અને તેમ આગળ પણ દાન કરતા રહેજો જેવી આશા વ્યક્ત કરી. દેવદર પોલીસની ટીમ દ્વારા બાતમીના આધારે રેડ કરી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. દેવદર પોલીસ દેવદર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે સમયે ખાનગી રાહે બાતમી મળતા દેવદર પીએસઆઈ જે એન દેસાઈ, ધર્મેન્દ્રસિંહ, નાનુભા વાઘેલા, પ્રવીણ કુમાર, મહાવીરસિંહ, ફરસુરામ, અરવિંદસિંહ, ભગીરથસિંહ, દલસંગજી વગેરે પોલીસની ટીમ દેવદર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે સમયે પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ કુમાર ચતુર્જીને ખાનગી રાહે બાતમી મળી હતી કે રબારીવાસમાં આવેલ પોપટભાઈ ડાયાભાઈ વાલ્મીકીના ઘર આગળ લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં અમુક માણસો પોતાના અંગત સ્વાર્થ માટે ગંજીપાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમાડે છે. બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા પ્રધાનજી અર્જનજી ઠાકોર, કાળુભાઈ ઉર્ફે ગુણવંતભાઈ, બળદેવભાઈ કટારિયા, નરેશભાઈ નમાભાઈ વાલ્મીકીને ઝડપી લઈ ગંજીપાના સહિત રોકડા રૂપિયા 12,900 ઝડપી પાડી ચંદાભાઈ રૂપાભાઈ વાલ્મીકી જે દિયોદરવાળો છે તે નાસી છૂટ્યો હતો, જેમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.